नमस्कार दर्शक मित्रों, गुजरात नॉनस्टॉप साथे हूं छू दीपा। अगत्यना समाचार मळी रह्या छे कोरोना ने लईने। दिवसे ने दिवसे उछाळो नोंधाई रह्यो छे, त्यारे सूरत जिल्लामां आजे कोरोनाना 67 केस सामे आव्या छे। आ तरफ वडोदरामां 44 नवा केस साथे जे पॉझिटिव आंकड़ो छे तेमां वधु उमेरो। गांधीनगरमां कोरोनाना 17 दर्दीओ सामे आव्या छे। राजकोटना जसदणमां कोरोनानो वधु एक दर्दी नोंधायो छे। મહીસાગરના સંતરામપુરમાં પણ એક દર્દી કોરોનાથી પીડિત મળી આવ્યો છે અને આજ પ્રમાણે દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે। સુરત જિલ્લામાં 67 કેસ, વડોદરામાં 44 કેસ। આ પ્રકારના કેસ લોકડાઉન દરમિયાન સામે નહોતા આવતા, પરંતુ અનલોક 1 દરમિયાન આ ઉછાળો નોંધપાત્ર છે। રાજકોટના જસદણમાં પણ એક દર્દી કોરોનાથી પીડિત છે, જો કે હવે તંત્રએ ટ્રેસિંગની કામગીરી છે તે પણ શરૂ કરી છે અને આ દર્દીઓ જે મળી આવ્યા છે તેમની આસપાસના વિસ્તારમાં સેનેટાઇઝિંગની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે। દરરોજ રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં કેસ બહાર આવી રહ્યા છે અને આ ઉછાળો યથાવત છે। અગત્યના સમાચાર લોકડાઉનને લઈને મળી રહ્યા છે। ગુજરાતમાં લોકડાઉન લંબાવવામાં નહીં આવે તે પ્રકારના આ સમાચાર। ફરી એક વખત લોકડાઉન લાગુ નહીં કરાય, દેશમાં પણ લોકડાઉન લાગુ ન થાય તેવા સંકેત આપવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી મોદી દ્વારા જે આજે બેઠક યોજાઈ હતી તેમાં વડાપ્રધાને સંકેત આપ્યા છે રાજ્યોને કે લોકડાઉન લાગુ ન કરો। વડાપ્રધાને રાજ્યોને આ સૂચન આપ્યું છે। ગુજરાત પણ લોકડાઉનના પક્ષમાં નથી, લોકડાઉનના સમર્થનમાં નથી। એટલે કે અનલોક એક બાદ એક તબક્કાવાર તમામ રોજગાર ધંધા શરૂ થઈ રહ્યા છે અને એના પક્ષમાં જ ગુજરાત। ફરીથી લોકડાઉન આવી શકે છે આ વાતમાં હવે કોઈ તથ્ય નથી। હવે કોઈ પણ લોકડાઉન કોઈ પણ પ્રકારે દેશમાં આવવાની શક્યતા હવે કોઈ શક્યતા નથી લોકડાઉન લગાવવાની। નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। ભારતીય ચીન સરહદ પર જે વિવાદ સર્જાયો છે તેને લઈને વધુ અપડેટ સામે આવી રહ્યા છે। ભારત ચીન વચ્ચે અથડામણ મુદ્દે સૌથી મોટા સમાચાર, ચીનનું આ ષડયંત્ર હોવાની વાત સામે આવી છે। ચીની સૈનિકોએ પર્વત પરથી પથ્થરો ફેંક્યા હતા। ચીની સૈનિકોએ હુમલા માટે પહેલાથી જ પથ્થરો એકઠા કર્યા હતા, એકત્રિત કર્યા હતા। હુમલા માટે પથ્થર લઈને ચીની સૈનિકોએ તૈયારીઓ કરી હતી અને ત્યારબાદ આ હુમલો કરાયો હતો, એટલે પ્રી પ્લાનિંગથી આ હુમલો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ભારતીય સૈનિકોએ તેનો જવાબ આપ્યો। અને બીજી તરફ ચીનના વિદેશ મંત્રી એવો આરોપ મૂકે છે કે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકો પર હુમલો કર્યો। લદ્દાખની ગાલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી અથડામણ પર મોદીએ હુંકાર કર્યો છે કે ભારતના જવાનોની શહાદત વ્યર્થ નહીં જવા દઈએ। મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે આપણા જવાનો મારતા મારતા શહીદ થયા છે, જેથી આપણે આપણા જવાનો પર ગર્વ કરવો જોઈએ। મોદીએ ચીનનું નામ લીધા વિના કહ્યું કે જો ઉશ્કેરવામાં આવશે તો ભારત યોગ્ય જવાબ આપવામાં સક્ષમ છે। ભારત શાંતિ ઈચ્છે છે, પણ જવાબ દેવાનું ભારતને આવડે છે। ભારત પોતાના સાર્વભૌમત્વ સાથે સમજૂતી નહીં કરે, કોઈએ આ બાબત પર ભ્રમ કે શંકા રાખવાની જરૂર નથી। ભારત શાંતિ ચાહતા હૈ, લેકિન ભારત ઉકસાને પર હર હાલ મેં યથોચિત જવાબ દેને મેં સક્ષમ હૈ। और हमारे दिवंगत शहीद वीर जवानों के विषय में देश को इस बात का गर्व होगा कि वे मारते मारते मरे हैं। દિવડા પ્રધાન સાથેની વિડીયો કોન્ફરન્સિંગ પહેલા મુખ્યમંત્રી રૂપાણી, નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને 2 મિનિટનું મૌન પાડ્યું। આ બેઠકમાં રાજ્યના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આપણા સૈનિકો
फक्त शहीद नहीं थे, दुश्मन देश ना सैनिकों ने मारता मारता अपना सैनिकों शहीद थे। इतने अपने एकला शहीद नहीं थे, पर विरोधियों ने दुश्मनों ने पण अपने मारी नाख्या छे। अपना सैनिकों बराबर नो बदलो एज वक्ते लीधो छे। चीननी नफटाईनो नग्न पुरावो सामे आव्यो छे। इंडिया टुडेना एक्सक्लूसिव अहेवालमां खुलासो करायो छे कि गलवान घाटीमां चीने सेनानो काफलो खड़की दीधो छे। चीनने गलवान वेलीमां ढगलाबंध कैम्प पण वीडियोमां जोवा मळी रह्या छे। एक बाजु चीन समझौतानी वात करी रह्यो छे अने बीजी तरफ सेनानो काफलो जोवा मळी रह्यो छे। आ चीननी नफटाईनो नग्न पुरावो जोवा मळ्यो छे। तो इंडिया टुडे द्वारा एक्सक्लूसिव आ तस्वीरो सामे आवी छे, जेमां एक तरफ चीनना निवेदन जे छे ते अलग वात दर्शावी रह्या छे, परंतु आ जे तस्वीरो सामे आवी छे तेमां ढगलाबंद हथियार सहित वाहनों जोवा मळी रह्या छे। चीनना कैम्प जोवा मळी रह्या छे। एक तरफ समझूतीनी वात चीन द्वारा करवामां आवी रही छे, परंतु आ वीडियोमां कंईक अलग ज दृश्यो सामे आव्या छे। सेनानो मोटो काफलो पण जोवा मळी रह्यो छे। चीने करेला हुमलाने लईने देशवासीओमां रोषनी लागणी फरी वळी छे। मोटी संख्यामां लोको भेगा थई ठेर ठेर चीननो विरोध करी रह्या छे, साथे ज चीनी बनावटनी वस्तुओनो बहिष्कार करीने स्वदेशी अपनाववा अने देशने आत्मनिर्भर बनावानी हाकल पण कराई रही छे। उल्लेखनीय छे कि जे रीते चीन द्वारा भारतनी सरहद पर घुसणखोरी करी अने हुमलानी नीति अपनाववामां आवी छे, तेने जोता समग्र देशमां चीन सामे रोष फाटी नीकळ्यो छे અને તેના જ ભાગરૂપે આજે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે। અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર આ તમામ શહેરોમાં આપ જોઈ શકો છો લોકોમાં જે રોષ છે તે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચીની સામાનનો પણ વિરોધ કરાયો અને ચીની સરકારનો પણ વિરોધ કરાયો છે। મેડ ઇન ચાઇના હાઈ હાઈના નારાઓ પણ લગાવવામાં આવ્યા છે। આ તરફ અમદાવાદમાં પણ ચીન સામે લોકોનો વિરોધ જોવા મળ્યો। અમદાવાદમાં આવેલા અમરાઈવાડી પાસે રબારી કોલોનીના સ્થાનિકોએ ધારાસભ્યોની આગેવાનીમાં વિરોધ કર્યો। ભારતીય સેનાના સમર્થનમાં લોકોએ ટેકો જાહેર કર્યો। ભારત સરકાર જે કોઈ નિર્ણય લે તેની સાથે હોવાનું જણાવ્યું, તેમજ ચાઇનીઝ વસ્તુઓનો બાયકોટ કરી સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવાની પ્રતિજ્ઞા લીધી। સુરતમાં ચીન સામે દેશવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। સુરતમાં પણ લોકોએ ચીન સામે રોષ ઠાલવ્યો, સોશિયલ ડિસ્ટન્સમાં સર્કલ બનાવીને વિરોધ કરાયો, ચીની વસ્તુઓનો બહિષ્કાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવતા લોકો જોવા મળ્યા। સરહદ પર ચીનની અવરચંડાઈ સતત વધી રહી છે। લોકોમાં પણ હવે ચીન સામે રોષ ફાટી નીકળ્યો છે। સુરતના કામરેજની વાત કરીએ તો કામરેજના લોકોએ ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કર્યો, ચાઇનીઝ ચીજ વસ્તુઓને તોડીને કામરેજ નાગરિક સમિતિએ રોષ દાખલ કર્યો, સાથે જ ચાઇનીઝ વસ્તુ ન વાપરવા શપથ લીધી, સાથે જ લોકોને પણ આ અંગે જાગૃત કર્યા, તો મૌન પાડી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરાઈ। ભારત ચીન સરહદ પર ભારે લાગણી જેવી સ્થિતિ છે। ચીની સૈનિકો સતત ભારતીય સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે। ભારતીય સૈનિકો પણ ઝડબાતોડ જવાબ આપી રહ્યા છે। જો કે હવે ચીનની સતત વધતી અવરચંડાઈ સામે સુરતવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આ 20 જવાનોની શહાદત નિષ્ફળ ન જવી જોઈએ એના પ્રયત્ન કરે। ચોક્કસ ચીનને બોધપાઠ બનાવવાની જરૂર છે। આપ શું કહેશો? જે પ્રકારે ચીનને ફિરસે હમલા કર્યા, પીસ કે ઉપર ઘા કર્યા હે, એક ઓર શાંતિ મંત્રા, એક ઓર ઇસ તરહ સે યુદ્ધ કી સ્થિતિ। चीन एक ऐसा देश है कि पाकिस्तान से भी नपट है। जो बोलता है ना वो करता कभी नहीं है। चीन कितना भी समझौता करे ना, लेकिन वो बाज नहीं आने वाला, क्योंकि जो वहाँ सरकार बैठी है वो कट्टरपंथी सरकार हो, मार काट पे विश्वास करने वाली सरकार है, लोगों को कब्जा करने वाली, डराने वाली सरकार है, बातों से मानने वाली नहीं सरकार है। और भारत में जो अभी प्रधानमंत्री और गृह मंत्री बैठे हैं और जो सरकार मजबूत है और पूरे विश्व का अभी भारत को सपोर्ट है, तो एक बार चीन से युद्ध कर लेना चाहिए। महाभारत में कह रही है कि हमें तो युद्ध एज સરહદ નો વિવાદ તો છે, પરંતુ સૌથી મોટું માર્કેટ ભારત હોવા છતાં
ચીનની પ્રોડક્ટ વધુ આવી રહી છે અને કોરોનાનો માહોલ છે એનો પણ વિરોધ થઈ રહ્યો છે. ચીનની પ્રોડક્ટ હવે ખરેખર બંધ કરવી જોઈએ અને આનો મુંહતોડ સરકારને જવાબ દેવો જોઈએ અને યુદ્ધ ખરેખર થવું જોઈએ. ચોક્કસ ચીનનો બહિષ્કાર જરૂરી છે. આપ જણાવશો કે જે પ્રમાણે વારંવાર ચીનની અવરચંદાઈ સામે આવે છે, ભલે ત્યાં ગોળીબાર નથી થતો પરંતુ લોહિયાળ જંગ તો થઈ જ રહ્યો છે, શું કહેશો? વાત સાચી છે આપની કે ત્યાં અવરનવર જે આ લોહિયાળ જંગ થઈ રહ્યો છે, પરંતુ જો આપણે ભૂતકાળ અને વર્તમાન પરિસ્થિતિને જોઈએ તો એવું કહેવાય કે પહેલાના સમયની અંદર સ્વાભાવિક છે કે આપણા સૈનિકો ઉપર કોઈ સંદેહ છે જ નહીં. પહેલાં પણ એ લોકો શૌર્યવીર હતા, હજી પણ શૌર્યવીર છે ને, પરંતુ ભૂતકાળની જે સરકારો રહી છે એ સરકારોની અને હાલની તબક્કાની સરકાર જે છે તેની અંદરનો મુખ્ય ફરક એ છે કે અત્યારે આપણે સામો મુંહતોડ જવાબ આપતા આવડે છે. આપ શું જણાવશો કે જે પ્રમાણે માહોલ બન્યો છે ટૂંકમાં કહીએ તો શું કહેશો આપ, કયા પ્રકારની હવે રણનીતિ રહેશે? જો રણનીતિ તો અત્યારે જય હિન્દ જય ભારત, પર રણનીતિ એ રીતની છે કે આ લોકોને અત્યારે મુંહતોડ જવાબ દેવાની જરૂર છે. જો યુદ્ધ વિનાત્યે જો આપણા દેશના વીસ જવાનો શહીદ થતા હોય તો યુદ્ધ એક એક જ કલ્યાણ છે એવું આપણું. ચોક્કસ એટલું સ્પષ્ટ કહી શકાય કે મહાભારતમાં જે રીતે કહ્યું હતું કે અધર્મનો નાશ કરવા માટે યુદ્ધ એ જ કલ્યાણ, એવું જ મંતવ્ય સુરતવાસીઓનું પણ હાલ જાણવા મળી રહ્યું છે. જામનગર ખાતે હાલાર માજી સૈનિક મંડળ દ્વારા ડ્રેગન સામે આક્રોશ ઠાલવી પ્રશાસન દ્વારા બોલાવવામાં આવે તો ફરી હાલારના 1005 માજી સૈનિકો બોર્ડર પર જવા તૈયાર છે. ડ્રેગનને મુંહતોડ જવાબ આપવા ભારત સરકારને અપીલ પણ કરી છે. સાથોસાથ ચાઇનાની તમામ પ્રોડક્ટ્સ જે ભારતમાં વહેંચાઈ રહી છે તેનો બોયકોટ કરવામાં આવે તેવી લોકોને અપીલ કરાઈ. ભારતીય સૈનિકો જે શહાદતને પામ્યા છે એનો ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ અને જે કાંઈ છે એ તાત્કાલિક યુદ્ધના ધોરણે એનો નિર્ણય લઈ અને આ ચીની સૈનિકો છે એને ખદેડવા જોઈએ. આ એક ગદ્દારી કરી છે કારણ કે આ એક એવું પોલિટિક્સ છે. ચાઇના અત્યારે બિલકુલ ડાઉનમાં ચાલે છે એટલે ભારતને આમ તો પહોંચી વળે તેમ નથી, પણ ખોટી રીતે આ રીતે કરી અને આવી રીતે ભારતને પ્રેશર કરાવવા માગે છે, પણ તેનો જવાબ હિન્દુસ્તાનની આર્મી એવી તો છે, વર્લ્ડ આર્મીમાં નંબર વન છે, તો તેનો જવાબ તો આપી દીધો છે. ઓફિશિયલી હજી બહાર પડ્યું નથી. જે પ્રશાસન છે એને અમે આહ્વાન કરીએ છીએ કે જ્યારે પણ જરૂર પડે ત્યારે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળને ખાલી હાકલ અને હુકમ કરજો. અમે 1005 સભ્યો એ હુકમ ઉપર અમે તાત્કાલિક અમે નિર્ણય લઈને તાત્કાલિક અમે હાજર થશું એવી અમે આશા રાખીએ છીએ. મહાનગર વડોદરામાં પણ મંગળ બજારના વેપારીઓએ ચાઇનીઝ ચીઝ વસ્તુઓનો વિરોધ કર્યો. ચાઇનીઝ ઉત્પાદનોને સળગાવી વિરોધ દર્શાવાયો, તેમજ ચીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરાયા. ચીનને સરકાર અને સૈન્ય સબક શીખવાડે તેવી માંગ પણ સરકાર સામે કરાઈ. આજ મુદ્દે વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે, ચીનની વસ્તુઓના બહિષ્કારને લઈને આખરી પ્રતિક્રિયાઓ વડોદરાવાસીઓ તરફથી મળી હતી, આવો સાંભળીએ. વડોદરાના કેટલાક પ્રબુદ્ધ નાગરિકો આપની સાથે છે, તેમના મત જાણીશું એ વિશે કે ગઈકાલે જે ઘટના બની છે ભારત ચાઇના સીમા ઉપર આપનું શું માનવું છે, કારણ કે આક્રોશ સ્વાભાવિકપણે દેશભરમાં ખૂબ છે. ભારત અને ચીન મિત્રો હતા, મિત્રો સાથે આવી રીતનો વ્યવહાર કેમ બન્યો? ભારતના સૈનિકો મારી ગયા તેના માટે મને હાર્દિક દુઃખ છે અને હું દુઃખ પ્રગટ કરું છું કે આ સરકાર કંઈ કરે અને તાત્કાલિક યુદ્ધ બંધ કરી અને શાંતિની વાર્તા કરે. નમસ્કાર. આ આટલા મોટા પ્રમાણમાં ખુવારી થઈ છે, 20 જેટલા સૈનિકો માર્યા ગયા છે, એક બાજુ પાકિસ્તાન બાજ નથી આવી રહ્યો, એક બાજુ ચાઇના આ રીતે અવરચંડાઈ કરીને દગો કરીને આપણા સૈનિકોને શહીદ કરી રહ્યું છે, આવા સમયે શું કરવું જોઈએ, સરકારની શું જવાબદારી બને છે, આપ શું ઈચ્છો છો સરકાર પાસે? પહેલાં તો આપણે પાકિસ્તાનની વાત કરી, પાકિસ્તાનને તો આપણે જવાબ સંપૂર્ણ રીતે આપી દીધો, તો આપણે જોયું હશે. હવે વાત કરીએ ચીનની, તો ચીનની અંદર સૌ જે આપણા 22 જવાનો જે શહીદ થયા છે એમને તો સર્વપ્રથમ અમે વડોદરાવાસીઓ એમને સત સત
नमन करी श्रद्धांजलि अर्पण करीए छे। त्यारबाद बात करिए तो आपड़ा जे 22 शहीद थया एनी सामे डबल नो आंकड़ो जवाब तो आपी दीधो छे, पण आजे अमे वडोदरा वासीओ आजे संकल्प करीए छे કે જેટલી પણ એમની ચાઇનાની એપ છે એને નાબૂદ કરીશું, ચાઇનાની જે પણ વસ્તુ છે મેડ ઇન ચાઇના એ આજે નહીં ખરીદીએ, સ્વદેશી અપનાવીશું। જે રીતે આપણે કહીએ છીએ કે ચાઇનાને જેટલો બાયકોટ કરીએ જેટલી બી એની વસ્તુઓ છે, પણ એની અગેન્સ્ટમાં એવું બી છે પાકિસ્તાનની માફક ચાઇનાને પણ એ રીતે એની જ ભાષામાં જવાબ આપવો જોઈએ કે જેથી કરીને આગળ આવું કશું બીજા બી રાજ્યો કરતા અટકાય। કે આપણા આટલા જે બોર્ડર પર જવાનો શહીદ થતા હોય એટલે હવે એને પાકિસ્તાનની માફક જ એને જવાબ આપવો જોઈએ, લાતો કોઈ ભૂત બાતો સે નહીં માનતે। શું માનો છો, કારણ કે જે રીતે સરકાર દ્વારા વારંવાર વાતો કરવામાં આવે છે કે દેશના દુશ્મનને છોડવામાં નહીં આવે, બદલો લેવામાં આવશે, 20 જવાનો શહીદ થયા છે, આટલા વર્ષો પછી ચાઇનાએ એ પ્રકારની વર્ચંડાઈ કરી છે કે આપણા જવાનોને શહીદ કરી દીધા છે, હવે શું કરવું જોઈએ? એક વસ્તુ ચોક્કસ કહીશ કે ભારતના તમામ મિત્ર દેશો છે, નેપાળની વાત કરીએ, ચાઇના સાથે 45 વર્ષમાં આવી કોઈ ઘટના નથી થઈ। આ તમામ ઘટનાઓ એક વસ્તુ ચોક્કસ ઇન્ડિકેટ કરે છે કે ક્યાંક ને ક્યાંક આપણી વિદેશ નીતિમાં ઉણપ આવી છે, એમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, જેટલે જેના લીધે આપણા તમામ મિત્ર દેશો અત્યારે આ રીતને આપણે બોર્ડર્સ પર પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે। પણ આ રીતના ઇન્સિડન્ટ ઓપોર્ચ્યુનિટી જઈને જે બીજા દેશના લોકો કરી રહ્યા છે એ નિંદનીય છે, અને આનો વળતો જવાબ એમની જ ભાષામાં સારી રીતે આપવો જોઈએ, તમામ દેશવાસીઓની લાગણી છે। પણ બોર્ડર પર જે શહીદ થયા એમને પથ્થર લાકડીથી જો લડવું પડે, એમને રાઈટ ટાઈમ સામે આક્રમણ થતું હોય, એમની પાસે વેપન હોય તો યુઝ નહીં કરવાનો આદેશ ના અપાય, આપણી બોર્ડરની અંદર જો એ લોકો આવીને આ રીતનું કરીને જાય અને તો બી વેપન ના વાપરવા દે તો એ બી એક સરકારની ભૂલ દેખાઈ રહી છે આમાં। વડોદરાના લોકો એ માની રહ્યા છે કે જે પણ ઘટના ઇન્ડિયા ચાઇના બોર્ડર પર બની છે તેને લઈને લોકોમાં આક્રોશ તો ખૂબ છે, પરંતુ સરકારની જે નીતિઓ છે તેની સામે લોકોમાં થોડી નારાજગી જોવા મળી રહી છે। તુલમાં પણ લોકોમાં વિરોધ જોવા મળ્યો, તો જોઈએ શું કહી રહ્યા છે રાજકોટવાસીઓ। લદ્દાખ સરહદે જે પ્રકારે ભારતની સેના અને ચીનની સેના વચ્ચે લોહિયાળ જંગ જામ્યો છે તેને લઈને ભારતીય યુવાનોની અંદર ભારે ગુસ્સો છે। રાજકોટના યુવાનો આપણી સાથે જોડાશે, શું કહેશો, ચીનને કઈ રીતે સબક શીખવો જોઈએ? સૌપ્રથમ તો કહેવા માંગીશ કે આપણે જોઈએ છીએ કે આજકાલ જે આપણે ચીની લોકોનું છે એનું આક્રમણ દિવસે ને દિવસે વધતું જ જાય છે। સૌપ્રથમ તો ક્યાંક ને ક્યાંક એવું સાબિત થાય છે કે આ કોરોનાના હિસાબે પણ કોરોના પણ ચીને જ ફેલાયો હોવાનું નક્કી થાય છે, તો આપણે પણ ચીની પ્રોડક્ટ અમુક આવે છે એનો બહિષ્કાર કરવો જોઈએ, અમુક એવી એપ્લિકેશનો છે તેનો પણ બહિષ્કાર કરવો જોઈએ, ટિકટોક છે, પબજી છે, જેની પર ભારત સરકારે બેન લગાવવો જોઈએ। બિલકુલ, શું કહેશો તમે ચીનને કઈ રીતે સબક શીખવું જોઈએ, કારણ કે આપણા 20 સૈનિકો શહીદ થયા છે? સૌપ્રથમ તો બધા શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું, ત્યાર પછી હવે કહેવા એટલું માગું છું કે ચીની સામાનનો બહિષ્કાર જે રીતે આપણે ઇન્ડિયનના સોશિયલ મીડિયામાં બોયકોટ ચાઇના તરીકેનો એક હેશટેગ ચલાવી રહ્યા છીએ કે ચાઇનાના બધા સામાનનો ત્યાં મેન્યુફેક્ચરિંગ થતી બધી વસ્તુનો ટૂંકમાં મૂળ જેટલું ચીની કહેવાય ને એ બધી વસ્તુનો બહિષ્કાર કરીને આર્થિક રીતે જોઈને પડી ભાંગશું તો એનું લશ્કર આગળ નહીં વધી શકે, કારણ કે જે કાંઈ છે એ બધી આર્થિક રીતે ચીન આગળ છે। બિલકુલ, શું કહેશો તમે યુવાન તરીકે, યુવાનોને શું કહેશો? જી હા, જે બોયકોટ ચાઇના જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર મુહિમ ચાલી રહી છે તેને સતત ને સતત યુવાનો દ્વારા જ આગળ વધારવું જોઈએ, કારણ કે યુવાનો જ સૌથી વધારે સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ રહ્યા છે। તો એક બાદ એક તમામ લોકો આવી રહ્યા છે ને સાથે જ ચીનની વસ્તુઓનું બોયકોટ કરવાનું કહી રહ્યા છે, આ જ અંગે ભાવનગર વાસીઓનું શું કહેવું છે આવું સાંભળીએ। હાલ ભારત ચાઇનાની બોર્ડર ઉપર જે તણાવ વધ્યો છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બંને દેશો વચ્ચે કોઈ ના કોઈ રીતે ક્યાંક ને ક્યાંક યુદ્ધ જેવો માહોલ છવાયો છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ ભાવેણાના લોકો સાથે આ મુદ્દે શું કહેવું છે ભાવનગરના લોકોનું, ખાસ કરીને જોવા જઈએ તો જે ભારત ચાઇનાની બોર્ડર ઉપર જે અત્યારે માહોલ ચાલી રહ્યો છે, આપણા દેશના 20 જેટલા શહીદ જવાનો છે તે શહીદ થયા છે, ત્યારે ખાસ જોવા જઈએ તો આપણે સરકારને કઈ રીતે મદદ કરશું ને આપણે ભારતને કઈ રીતે સાથ આપશું। સૌથી પહેલાં કે આપણે ચાઇનાની કોઈ વસ્તુ વાપરવાની જ બંધ કરી દેવી પડશે કે જેથી કરીને કે આજે આપણા જ પૈસો એ લોકો લઈને જાય છે ને આપણી હામી જ થવાના છે, એટલે જેથી કરીને કે એની વસ્તુ જ નહીં લેવાની કોઈ ને આપણે ઇન્ડિયાની અંદર એ વસ્તુ બનાવી કોઈ જે બનાવી શકે છે। વડગામના ઘુડિયાલ ગામના જવાનો પાર્થિવ દેહ માદરી વતન લવાયો। વડગામ તાલુકાના ઘુડિયાલ ગામના BSFમાં ફરજ બજાવતા આશિષભાઈ વાલમિયા 4 દિવસ અગાઉ શહીદ થયા હતા અને આજરોજ તેમના દેહને માદરી વતન ઘોડિયાલ ગામ ખાતે લવાયા છે। પોતે આશિષભાઈ 2012માં BSFની ડ્યુટી જોઈન કરી હતી અને 8 વર્ષ સુધી દેશ સેવા કરી હતી।
बांग्लादेश कलकत्तामां देशनी सेवा करता करता तेओ शहीद थया हता। आ वीर शहीदने अश्रुभरी श्रद्धांजलि अर्पण करवा माटे आखुं गाम हिबके चढ्युं हतुं અને એક દિવસ માટે આખા ગામે દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો હતો। હવે વાત રાજ્યસભાના રણની। ઓગણીસ જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એ વચ્ચે ભાજપે તમામ ધારાસભ્યોને આદેશ કર્યો છે ગાંધીનગરમાં રહેવા માટે। ભાજપે તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવા માટેનો આદેશ કર્યો છે। મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી જ ગાંધીનગરમાં રહેજો તેવું ભાજપનું સૂચન। તો ગાંધીનગર ન છોડવા માટે ભાજપે આદેશ કર્યો છે। એક તરફ કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં અને બીજી તરફ ભાજપ પણ હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે। તમામ ધારાસભ્યોને એક જ જગ્યાએ એકત્રિત રહેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। જોકે ભાજપ કઈ રીતે પોતાનું ગણિત સરખું કરશે તે અંગે પણ સવાલો છે। 103 ધારાસભ્યોનું બળ છે ભાજપને, પરંતુ તે બહુમત મેળવવા માટે પૂરતું નથી। આ સિવાય બંને પક્ષ તરફથી જે આક્ષેપબાજી થઈ રહી છે તેને લઈને પણ બંને પક્ષ પોતાના ધારાસભ્યોને એક જ જગ્યાએ એકત્રિત રાખી રહ્યા છે। એક તરફ કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે તાજ ઉમેદ ખાતે છે અને બીજી તરફ ભાજપના ધારાસભ્યો ગાંધીનગર ખાતે, અને તેમને આદેશ પણ એ જ પ્રમાણે આપવામાં આવ્યા છે કે ગાંધીનગરમાં જ રહેજો। ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તાજ ઉમેદ હોટલમાં બેઠક કરાઈ, ત્યારે આ બેઠકમાં પરેશ ધાનાણી, અમિત ચાવડા પણ હાજર રહ્યા। ચૂંટણી અંગે કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર જણાવી રહ્યા હતા કે એનસીપીના કાંધલ જાડેજાનો મત કોંગ્રેસને મળશે, કોંગ્રેસના પ્રથમ ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ જ રહેશે। દેશ માટે 14 પહેલા જે ભાષણો કર્યા તે મુખ્યમંત્રીના ભાષણો રોજ વાયરલ થઈ ગયા છે। આજે તો બાબાને રામદેવ પીરને ત્યાં પણ ધનજી પટેલે ફોન કર્યો કે અમને પેટ્રોલ આપો 35 રૂપિયામાં, એટલે હવે બધા લોકો એનાથી ત્રાસા છે। એવા સંજોગોમાં અમારા ભારતીય જનતા પાર્ટીના લોકોને સંપર્ક કરી રહ્યા છે, પણ એક પણ ધારાસભ્ય જે મજબૂત છે 65 અહીંયા હાજર થવાના સંખ્યાબળ છે, અમે બંને બેઠકો જીતવાના છીએ। આવી જ વાત અહેમદ પટેલ સાથે આ જ હોટલમાં થતી હતી। બંને ઉમેદવારોને જીતવા માટે 34.4 મતોની જરૂર છે। કોંગ્રેસ પાર્ટી પાસે 65 ધારાસભ્ય, 2 બીટીપી, 1 એનસીપી અને એક અપક્ષ, એમ કરીને કોંગ્રેસ પાર્ટી પાસે અત્યારે બંને ઉમેદવારો જીતે તેટલા મતો છે અને બંને ઉમેદવારો અમારા રાજ્યસભાની ચૂંટણીમાં વિજય થશે। ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટેની ચૂંટણી 19 જૂનના રોજ યોજાશે। 4 બેઠકો માટે 5 ઉમેદવાર ચૂંટણી જંગમાં હોવાથી ચૂંટણી રસાકસીભરી બની રહેશે, જેમાં બીટીપીના 2 ધારાસભ્યો વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરે છે, છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા, કે બંને પિતા પુત્ર પણ છે। હાલમાં રાજ્યસભામાં તેમના મત કોને આપવા એ અંગે હજી તેઓ તટસ્થ છે। જોકે ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાએ આદિવાસીના જમીન હક મેળવવા સહિતના અનેકવિધ પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા નથી, એ પ્રશ્ન સરકાર ઉકેલશે તો બીટીપી ભાજપના સમર્થનમાં મતદાન કરી શકે છે, તે પત્ર મંતવ્ય ન્યૂઝ પાસે આવ્યા છે, જે રજૂ કર્યા છે। હવે સરકાર શું વલણ અપનાવશે, સરકારના વલણના આધારે બીટીપી મતદાન અંગેનો અંતિમ નિર્ણય કરશે। બીટીપીએ હાલના તબક્કે તટસ્થ વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે। કોંગ્રેસ પ્રજાના કાર્યો કરતું નથી તેવો આક્ષેપ બીટીપીના ધારાસભ્ય તરફથી કરવામાં આવ્યો છે। બીજી બાજુ ભાજપનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી વડાપ્રધાન અને મુખ્યપ્રધાનને પાઠવવામાં આવેલા આદિવાસીના પ્રશ્નો સંદર્ભે સરકાર સમાધાન સાધશે તો મતદાન કરવાના સંદર્ભમાં બીટીપી વિચારશે। હાલના તબક્કે કહી શકાય કે રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના બંને ધારાસભ્યોના મત નિર્ણાયક સાબિત થશે। અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
સમાચારોમાં આગળ વધીએ. પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કટેલા ગામના યુવાન સ્વસ્થ થઈ જતા હોસ્પિટલ તંત્ર દ્વારા તેમને રજા આપવામાં આવી ત્યારે આ યુવાને હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો. હાલ પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. પોરબંદર જિલ્લો કોરોના મુક્ત જાહેર થયો છે. સેમ્પલ પોઝિટિવ આવતા તેઓ શ્રીને અમારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ અને તેઓને 10 દિવસની સઘન સારવારના અંતે તેઓની તબિયત એકદમ સારી થઈ જતા આજરોજ તેઓને રજા આપવામાં આવેલ છે. કોરોનાનું સંક્રમણ વધતા રાજસ્થાન સરકારે પોતાની બોર્ડર બંધ કરી હતી, જોકે હવે ફરી ગુજરાત રાજસ્થાન બોર્ડર ખુલ્લી મુકાઈ છે, એટલે કે ખાનગી વાહન ચાલકો હવે રતનપુર બોર્ડરથી રાજસ્થાનમાં પ્રવેશ કરી શકશે. આ પહેલા રાજસ્થાનમાં પ્રવેશ માટે પાસ મેળવવો ફરજિયાત હતો, જોકે હવે માત્ર નોંધણી કરાવી ખાનગી વાહન ચાલકો અવર જવર કરી શકશે. રાજસ્થાન સે રાજકોટ બિઝનેસ પર્પસ સે ગયે થે, હમ પાસ બનવા કે ગયે થે, બડી મુશ્કિલ સે પાસ બના થા, બિઝનેસ કા બહોત જરૂરી કામ થા, બિઝનેસ પાસ બનવા કે હમ ગયે થે બડી મુશ્કિલ સે, લેકિન અબ જો પાસ કા સિસ્ટમ હટ ગયા હૈ, બહોત અચ્છા લગ રહા હૈ. સ્કેનિંગ હો રહી હૈ, બહોત અચ્છી હો રહી હૈ, સ્કેનિંગ કા કામ હોના ચાહિયે, એડ્રેસ વગેરે યે જો લિખ રહે હૈ યે ભી હોના ચાહિયે, બહોત અચ્છા હૈ. થોડા દિવસ પહેલા રાજસ્થાનની અંદર કેસો વધવાના કારણે જે બોર્ડરો સીલ કરવામાં આવી હતી તે બોર્ડરો આજથી ખોલી દેવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાની જે રતનપુર જે રાજસ્થાનની જે બોર્ડર છે તે અત્યારે હાલ વાહનો રાજસ્થાનમાં પ્રવેશી રહ્યા છે. જે તમામ જે લોકો રાજસ્થાનમાં જે પ્રવેશતા હોય છે તેમનું અહીંયા ટેમ્પરેચર માપવામાં આવતું હોય છે અને ત્યારબાદ જે આરોગ્યની ચકાસણી કર્યા બાદ તેઓનું નામની નોંધણી કરવામાં આવતી હોય છે. ગાડીના નંબરની નોંધણી કર્યા બાદ તેઓને અહીંયાથી રાજસ્થાન તરફ જવા દેવામાં આવતા હોય છે. જે લોકોનું જો આરોગ્ય જો સારું ન હોય અને ટેમ્પરેચર જો વધુ પડતું બતાવતું હોય તો તે લોકોને ફરીથી પોતાના વતનમાં અહીંયાથી રવાના કરવામાં આવે છે. ત્યારે તમામ પ્રકારની રાજસ્થાન સરકાર દ્વારા અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પ્રકારના જે આરોગ્ય અધિકારી અને જે હેલ્થ ચેકિંગની જે અહીંયા ટીમો પણ છે, જે તમામ જે લોકો ગાડીમાં જે અહીંયા બેસીને આવતા હોય છે તેઓનું ચેકિંગ કરી અને પોતે જ્યાં જતા હોય તે વતને તેમને મોકલવામાં આવતા હોય છે. તમામ પ્રકારની તકેદારીઓ સાથે આજથી રાજસ્થાનની જે સરહદ ખુલ્લી કરી દેવામાં આવી છે. સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. ગુજરાત નોનસ્ટોપમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જોવાનું ચૂકતા નહીં બુલેટિન મારા સહયોગી કુંજ સાથે. નમસ્કાર. વેલકમ બેક. ગુજરાત નોનસ્ટોપમાં સમાચારોમાં આગળ વાત કરીશું રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. ભાજપના તમામ ધારાસભ્યોને આદેશ કરવામાં આવ્યો છે. ધારાસભ્યોને ગાંધીનગરમાં જ રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં જ રહેજો, ગાંધીનગર ન છોડવા ધારાસભ્યોને આદેશ કર્યો છે ભાજપે. રાજ્યસભાની ચૂંટણી જેનું મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી ગાંધીનગર તેઓ ન છોડે. રાજ્યસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે અને ધારાસભ્યોને ગાંધીનગરમાં જ રહેવા આદેશ કરાયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સોનલ અમારી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાયા છે. સોનલ, રાજ્યસભાની ચૂંટણીને લઈને હવે ભાજપ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે, તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં જ રહે અને ગાંધીનગરમાં જ જે આગામી સમયની શું રણનીતિ હોઈ શકે છે, મતદાન ન થાય ત્યાં સુધી ત્યાં જ રહે. વાત કરીએ રાજ્યસભાની ચૂંટણીની તો હવે ગણતરીના કલાકો જ ચૂંટણી આડે બાકી છે. 19મી તારીખે આ ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાના ચોથા માળ પર આ ચૂંટણી યોજાવાની છે અને આ સંદર્ભે ભાજપ તરફથી જે ધારાસભ્યો છે તેને ખાસ આદેશ કરી દેવામાં આવ્યો છે. તેમને 19 તારીખ સુધી ગાંધીનગર નહીં છોડવાનો આદેશ ગઈકાલથી જ કરી દેવાયો છે અને એટલે જ આજે સવારથી જે તમામ ધારાસભ્યો છે તેઓ ગાંધીનગર આવી પહોંચ્યા છે અને હાલ જે કાર્યશાળા છે તે ચાલી રહી છે. કેમ કે રાજ્યસભાની ચૂંટણીમાં જે સૌથી મહત્વનું હોય છે જે ફર્સ્ટ અને સેકન્ડ પ્રેફરન્સ આપવાની જે વાત હોય છે અને જે મતદાન હોય છે તે સૌથી અગત્યનું હોય છે અને એ માટે થઈને આજે આ કાર્યશાળા યોજાઈ રહી છે. સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજની આ કાર્યશાળા યોજાઈ રહી છે, જેમાં ખાસ એક મોક ડ્રિલ કહી શકાય કે મતદાન
મતદાન જે છે તે કઈ રીતે કરવું તે તેમને શીખવાડવામાં આવશે અને એક ખાસ મથક જ ઊભું કરવામાં આવ્યું છે કે જેમાં તેમને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે કે જેથી કરીને ફર્સ્ટ પ્રેફરન્સ અને સેકન્ડ પ્રેફરન્સમાં કોઈ ગોટાળો ન થઈ જાય કેમ કે અગાઉ આરસી ફળદુ તરફથી જ્યારે મતદાન કરવામાં આવ્યું હતું અગાઉની ચૂંટણીમાં ત્યારે જે એકડો બગડો લખવાની જે વાત હતી ફર્સ્ટ અને સેકન્ડ પ્રેફરન્સ આપવાની જે વાત હતી તેમાં તેમનાથી ભૂલ થઈ હતી અને તે મત રદબાતલ ગણાયો હતો એટલે આ પ્રકારની ભૂલ આ વખતે રિપીટ ન થાય તે માટે થઈને ખાસ ધારાસભ્યોને આજે ટ્રેનિંગ આપવા માટે થઈને અત્યારે કાર્યશાળા યોજાઈ રહી છે આ કાર્યશાળામાં જો કે ચાર ભાજપના જે ધારાસભ્યો છે તે ગેરહાજર જોવા મળ્યા છે પુરુષોત્તમ સોલંકી બલરામ થવાણી કિશોર ચૌહાણ સહિતના જે ચાર ધારાસભ્યો છે તે ગેરહાજર જોવા મળ્યા છે જો કે બે ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકીની લાંબા સમયથી તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ ગેરહાજર છે બે ધારાસભ્ય જે છે તે ક્વોરન્ટાઇન છે અને તેના કારણે થઈને તેઓ આજે અહીંયા આવ્યા નથી જ્યારે મધુ શ્રીવાસ્તવની જે વાત કરીએ તો તેઓ પૂર્વ મંજૂરી સાથે અહીંયા ગેરહાજર રહ્યા છે એટલે આ ચાર ધારાસભ્યો આજે ગેરહાજર છે જો વાત કરીએ મતદાનની તો 19 તારીખે મતદાન થવાનું છે અને મતદાન સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી આ તમામ પ્રક્રિયા ચાલવાની છે ત્યારબાદ જે સંક્રમિત બે ધારાસભ્યો છે તેમના માટે થઈને મતદાન યોજાશે કોંગ્રેસમાંથી પણ કેટલાક ધારાસભ્ય સંક્રમિત છે એટલે આ તમામ જે સંક્રમિત ધારાસભ્યો છે તેમના માટે થઈને 2 કલાક માટે થઈને 4 થી 6 નો જે સમયગાળો છે તે મતદાન માટે રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને જો વાત કરીએ તો મુરલીકૃષ્ણન જે ઓબ્ઝર્વર છે તે આજે અહીંયા ગાંધીનગરમાં આવી પહોંચ્યા છે રાજકીય ગણતરીની જો વાત કરીએ તો કોંગ્રેસ પાસે અત્યારે ભાજપ પાસે 103 મત છે અને કોંગ્રેસ પાસે માત્ર 65 મત હવે જે બચ્યા છે બીજી બાજુ આજે ઓબ્ઝર્વર જ્યારે ગાંધીનગર ખાતે આવ્યા પહોંચ્યો ત્યારે ખાસ કોંગ્રેસના જે ધારાસભ્યો છે સીજે ચાવડા અને બળદેવજી ઠાકોર તેમના તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે ભાજપ તડજોડની નીતિ અપનાવી રહ્યું છે અને તે માટે થઈને તેઓ શામદામ દંડભેદ તમામ જે છે તે અપનાવી રહ્યા છે અને ખાસ કરીને પૂંજા વંશ સહિતના જે ધારાસભ્યો છે તેમને ત્યાં પોલીસ ફોર્સ મોકલી અને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને દબાણ આપવામાં આવી રહ્યું છે અને જે ચૂંટણીની રાજનીતિ છે તેમાં કંઈ પણ ભાજપ કરી શકે છે તેવી એક આક્ષેપ તેમના તરફથી કરવામાં આવ્યો હતો ઓબ્ઝર્વર સમક્ષ એટલે અત્યારે જોવામાં આવે તો જે રીતે ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે રાજ્યસભાની ચૂંટણી ગમે તે ભોગે અંકે કરવા માટે થઈને ભાજપ કમર કસી રહ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસે પણ કમર કસી છે કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસના બે ધારાસભ્યો જે છે તે મેદાનમાં છે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી મેદાનમાં છે તો ભાજપના જે 3 ઉમેદવારો રમીલાબેન બારા અને એ સહિતના જે 3 ઉમેદવારો છે અભય ભારદ્વાજ અને નરહરી અમીન આ 3 ઉમેદવારો મેદાનમાં છે એટલે ભાજપ તેના 3 ઉમેદવારોને જીતાડવા માટે થઈને અત્યારે તમામ જે પ્રયત્નો છે તે કરી રહ્યું છે જોકે આજે પ્રદીપસિંહ જાડેજા તરફથી તેમજ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તરફથી પણ નિવેદનો કરવામાં આવ્યા છે કે ભાજપને હવે કોઈ વધારાના મતની જરૂર નથી તેમની પાસે પૂરતું સંખ્યાબળ છે અને 3-3 બેઠકો જીતવાનો દાવો ભાજપ કરી રહ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસ પણ જે તડજોડની નીતિ છે તેને અપનાવી રહ્યું છે સાથે સાથે કોંગ્રેસનો જે મદાર છે તે એનસીપી અને બીટીપી પર છે એનસીપી તો કહી શકાય કે કાંધલ જે છે એનસીપીના તેમના તરફથી ભાજપને મત આપવાની બાબત સામે આવી રહી છે તો બીજી બાજુ એનસીપીએ વ્હીપ આપી દીધો છે કે તેમને કોંગ્રેસને જ મત આપો પણ હવે કાંધલ શું કરે છે તેના પર તે જોવાનું રહે છે તો બીજી બાજુ બીટીપીના મત પણ અંકે કરવા માટે થઈને કોંગ્રેસ તરફથી પ્રયાસો ચાલી રહ્યા છે એટલે આ તમામ બાબતો જે છે એક સાથે બહાર આવી રહી છે અને જ્યારે 19મી મતદાન થશે કુંજ ત્યારે જ ખબર પડશે કે કોણે કોને મત આપ્યો છે કેમ કે મતદાન મથકની બહાર સમર્થન કરવું અને અંદર જઈ અને મત આપવો તે બાબતમાં ઘણો તફાવત પડે છે અંદર ગયા પછી કોને મત આપવામાં આવે છે ફર્સ્ટ પ્રેફરન્સ કોને આપવામાં આવે છે સેકન્ડ પ્રેફરન્સ કોને આપવામાં આવે છે તે તમામ બાબતો પર આ જે પરિણામ છે તેનો મદાર રહેલો છે જી ચોક્કસ સોનલ જોડાયેલા રહેજો વધુ અપડેટ આપના પાસેથી મેળવતા રહીશું તો રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે અને અત્યારે રાજ્યસભાની ચૂંટણી અંગે ડેમોન્સ્ટ્રેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કાર્યશાળામાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક માર્ગદર્શન આપી રહ્યા છે કે મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી એક તરફ ગાંધીનગરમાં જ રહે અને કોઈ પેટર્ન છે જે રણનીતિ છે એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે અને ભાજપના તમામ ધારાસભ્યોને આદેશ આપવામાં આવી ચૂક્યો છે ગઈકાલથી જ આ આદેશ આપવામાં આવ્યો છે ભાજપના ધારાસભ્યો છે તેઓ ગાંધીનગરમાં જ રહે તો આ તરફ કોંગ્રેસનો પણ નવો એક્શન પ્લાન છે તેવો ઘડવામાં વ્યસ્ત છે કોંગ્રેસ તરફથી પણ બેઠકોનો ધમધમાટ છે તે શરૂ થયો છે કોંગ્રેસના ધારાસભ્યો જમદાવાદની તાજ ઉમેદ હોટલમાં હાલ રોકાયા છે જ્યારે હવે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા છે તેમનો મત નિર્ણાયક સાબિત થશે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ છે તે ગુજરાત આવશે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ ભાવસાર પાસેથી રવિ
एक तरफ भाजप पण પોતાનો એક્શન પ્લાન ઘડી રહ્યો છે, એક તરફ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પડ્યા અને હવે કોંગ્રેસના તમામ ધારાસભ્યો હાલ ઉમેદ હોટલમાં છે, હાલ બેઠકોનો ધમધમાટ છે તે શરૂ થયો છે, શું છે વધુ વિગતો? बिल्कुल जी कुछ जो बात करो तो जो प्रमाण राज्यसभा की जो चूंटनी लई अत्यार हाल जो गणतरी कलाकों बाकी रही है तरह कांग्रेस है तो कांग्रेस अत्यारे मनोमंथन कर रही है, बैठकों दौर है चालू है, दिल्ली हाईकमांड है तो दिल्ली हाईकमांड गुजरात जो राज्यसभा इलेक्शन है तम स्पष्टपण नजर राखी रही है। जो बात करो तो दिल्ली की तौर निरीक्षकों से तौर निरीक्षकों अहमदाबाद खाते 8 वगैया आसपास आ पहुंचे, बीके हरिप्रसाद है, राजीव पाटिल है, राजीव सातव है दिल्ली की पोते प्रभारी है કોંગ્રેસના, તે લોકો હોટલ તાજ ઉમેદ ખાતે આવી પહોંચશે અને જે પ્રમાણે છે જે ધારાસભ્યો છે જે તાજ ઉમેદ ખાતે રોકાયેલા છે તે લોકોને માર્ગદર્શન આપશે, સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલ જે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે જે કોંગ્રેસના ધારાસભ્યો છે તેને હોટલ તાજ ખાતે લાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જે બીજા અન્ય ધારાસભ્યો છે તેમને ગાંધીનગર ખાતે કોઈ પ્રાઇવેટ ફાર્મ હાઉસ છે ત્યાં આગળ રાખવામાં આવ્યા છે, જે પ્રમાણે જે જે ઇલેક્શનનો જે દિવસ છે ત્યારે કોઈ પણ પ્રકારનો ધારાસભ્ય દ્વારા કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થાય અને જે પ્રમાણે અત્યારે હાલ જે ભાજપ દ્વારા જે પ્રમાણે જોરતોડની રાજનીતિ કરવામાં આવે છે, ધારાસભ્યોને ખરીદવામાં આવે છે અને જે પ્રમાણે જે ધાકધમકી આપવામાં આવે છે તેવો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે, તેને લઈને પણ જે કોંગ્રેસ છે તે પોતાના ધારાસભ્યોને ક્યાંક ને ક્યાંક સેફ ઝોનમાં લઈ જતી હોય તેવું લાગી રહ્યું છે। જે પ્રમાણે 8 વાગે જે દિલ્હીથી રાજીવ સાતવ, બીકે હરિપ્રસાદ અને રજની પાટીલ જે પ્રભારી છે તે ગુજરાતના તે આવવાના છે, તે આવશે અને જે ધારાસભ્ય છે તે ધારાસભ્ય સાથે બેઠકો કરશે અને જે પ્રમાણે જે ફર્સ્ટ પ્રેફરન્સ અને સેકન્ડ પ્રેફરન્સની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીનું છે તેને લઈને પણ બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતાઓ રહેલી છે, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે જે ધારાસભ્યો છે તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે દિલ્હી હાઈકમાન્ડ પ્રમાણે હાઈકમાન્ડ જે પ્રમાણે ઓર્ડર કરશે, જે પ્રમાણે ત્યાંથી આદેશ આપવામાં આવશે ત્યાંથી જ જે પ્રમાણે આદેશ આપશે તે પ્રમાણેનું જ વોટિંગ છે તે કરવામાં આવશે, પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પ્રભારી છે જે રાજીવ સાતવ તે 8 વાગ્યાની આસપાસ અમદાવાદ ખાતે આવી પહોંચશે અને જે ધારાસભ્યો છે તેમને માર્ગદર્શન પણ આપશે। જી ચોક્કસથી રવિ, આભાર જાણકારી આપવા બદલ, વધુ અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી। તો કોંગ્રેસમાં પણ બેઠકનો ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે અને કોંગ્રેસ માટે ક્યાંક એનસીપીનો મત છે, બીટીપીના મત છે તે નિર્ણાયક સાબિત થશે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ છે તે પણ હોટલ ઉમેદ ખાતે આવી પહોંચશે ગણતરીના કલાકોમાં જ। તો અન્ય સમાચારો પર હવે નજર કરીએ, આગળ વાત કરીશું અમદાવાદ સિવિલ હોસ્પિટલની, જાણે વિવાદનો પર્યાય બની ગઈ છે, ક્યારેક ડોક્ટર અને નર્સ તો ક્યારેક કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પગાર માટે હડતાલ પર ઉતરે છે, રાત દિવસ જીવના જોખમે દર્દીની સારવાર કરી રહેલા મેડિકલ સ્ટાફને પગાર માટે ધરણા કરવા પડે તે શરમજનક કહેવાય, આ મુદ્દો હજુ શાંત નથી પડ્યો ત્યાં હવે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। અચોક્કસ મુદત સુધી હડતાલ પર ઉતરેલા કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે પરંતુ તેમને કાયમી કરવામાં નથી આવતા, સાથે જ વર્ષોથી ફક્ત 8,500 જેવો મામૂલી પગાર આપવામાં આવે છે। આ અંગે કરાયેલી અનેકવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આગળ વાત કરીએ, માસ્ક ન પહેરવા બદલ મંત્રી ઈશ્વર પટેલને દંડ ફટકારવામાં આવ્યો છે, ગાંધીનગર મનપાએ મંત્રીને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો છે, કેબિનેટમાં જતા સમયે માસ્ક નહીં પહેરવા બદલ આ દંડ ફટકાર્યો હતો। મારો કોઈ એવો ઈરાદો નહોતો કે માસ્ક પહેર્યા વિના હું જાઉં, આ કોરોનાની મહામારી પછી પ્રથમવાર કેબિનેટની મીટિંગમાં આજે માસ્ક પહેર્યા વિના, માસ્ક મારા ખિસ્સામાં હતું અને કેબિનનો ટાઈમ થઈ જવાના કારણે હું ઉતાવળમાં ગાડીમાંથી ઉતરીને સીધો કેબિનમાં જતો હતો ત્યારે મને ખબર પડી કે મારું માસ્ક ખિસ્સામાં છે અને મેં તરત મેં મારી ભૂલ સ્વીકારીને માસ્ક મેં પહેરી દીધો અને એક રાજ્યના મંત્રી તરીકે એક જવાબદાર નાગરિક તરીકે પણ હું સ્વીકારું છું કે જે ભૂલ થઈ છે એ ભૂલને મારા થકી બીજા લોકો કોઈ એમ ના કે મંત્રીશ્રી વગર માસ્ક જાય એને જવા દેવું, આમ પ્રજાને દંડ ફરવો, મેં પણ મારી ભૂલ સ્વીકારીને કોર્પોરેશનની અંદર આ જે દંડ હતો દંડ પણ મેં ભરી દીધેલ છે।
तो शिक्षण मंत्री सहित स्टाफ माटे राहतना समाचार। शिक्षण मंत्रीना सचिव डीजी मेहतानो कोरोना रिपोर्ट नेगेटिव आव्यो छे। गईकाले मेहता पॉजिटिव होवानी वात वहेती थई हती, जो के आजे सत्तावार रिपोर्ट नेगेटिव आवता तमामे राहतनो श्वास लीधो छे। आपणे जणावी दईए कि मंत्रीना सचिवनी तबियत खराब थता तेमणे कोरोनानो टेस्ट कराव्यो हतो। तो छेल्લા 10 દિવસથી પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને જેને લઈને કોંગ્રેસે રાજ્યવ્યાપી ધરણા કરી ભાવ વધારાનો વિરોધ કર્યો છે। રાજકોટ શહેરમાં 144 કલમ લાગુ હોવા છતાં કોંગ્રેસે કાર્યકરોએ વિરોધ કર્યો। સાયકલ લઈને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો। સુરતમાં કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા મુદ્દે ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસે વિરોધ કર્યો હતો। તો જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। लाल बंगला सर्कल पासे कांग्रेस कार्यकरों द्वारा विरोध प्रदर्शन करी सरकार विरुद्ध सूत्रोच्चार करवामां आव्या हता। आ साथे महेसाणामां पण पेट्रोल डीजल ना भाव ने लईने विरोध कार्यक्रम योजायो हतो। तो खेड़ा जिला कांग्रेस द्वारा छेल्ला 11 दिवसथी वधता पेट्रोल डीजल ना भाव ने लई राज्यमां विरोध प्रदर्शन करी વધતા જતા ભાવ ઉપર નિયંત્રણ લાવવા વિરોધ નોંધાવવામાં આવ્યો। મહત્વનું છે કે શહીદોને સલામી આપી 2 મિનિટનું મૌન પાળી વિરોધની શરૂઆત કરી હતી। તો બીજી તરફ કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા તેમની અટકાયત કરવામાં આવી હતી। અંદર પણ સરકારે છેલ્લા 9 દિવસમાં પેટ્રોલમાં 7 રૂપિયા અને ડીઝલમાં 7.23 રૂપિયાનો વધારો કર્યો છે। હાલ કોરોનાની મહામારીને કારણે મધ્યમ વર્ગ, ગરીબ, નાના મોટા ઉદ્યોગોની સ્થિતિ ખૂબ દયાજનક બની છે અને આવી પરિસ્થિતિમાં સરકાર શ્રી દ્વારા જે ભાવ વધારો ઝૂકવામાં આવ્યો છે તેની વિરુદ્ધમાં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું। જામનગર કોચિંગ ક્લાસ એસોસિએશન દ્વારા સરકાર પાસે કોચિંગ ક્લાસ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે। કોચિંગ ક્લાસ મંડળનું કહેવું છે કે સરકારી કચેરીઓ, ઓફિસો, દુકાનો, ધાર્મિક સ્થળો તમામને સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શરૂ કરવામાં આવી ચૂક્યા છે, ત્યારે કોચિંગ ક્લાસ કેમ નહીં? ઓનલાઈન શિક્ષણમાં અનેક સમસ્યાઓ છે, ત્યારે કોચિંગ ક્લાસના કર્મચારીઓને વળતર આપવા પણ હવે મુશ્કેલીઓ જણાઈ આવે છે। એકચ્યુઅલી જામનગરની અંદર કોચિંગ ક્લાસ, ટ્યુશન ક્લાસ ઉપર આધારિત હોય એવા આશરે 5-1 હજાર એટલા શિક્ષકો છે અને એ તમામ 14 માર્ચથી એમનો ધંધો વ્યવસાય બંધ જ છે। સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ જે કાંઈ ગાઈડલાઇન્સ એનું સતત પાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ ત્યારબાદ જ્યારે સરકારશ્રીએ લોક અનલોક કરવા સમયે જે 20 હજાર કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કરેલું છે એ દરમિયાન ટ્યુશન ક્લાસ, કોચિંગ ક્લાસે સદંતર ભૂલી જવામાં આવેલા છે। શિક્ષણ મોંઘું ન થાય માટે સરકારે જે રજૂઆત, સરકાર પોતે પહેલાં તો અમને ક્લાસ ચાલુ કરવાની મંજૂરી આપે, પછી આપણે જે પ્રશ્ન છે એનું નિવારણ કરી શકીએ। રાજ્યમાં કોરોનામાં નવા 520 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે વધુ 27 દર્દીના મોત નિપજ્યા છે, જે આંક સામે આવ્યું છે ચિંતાજનક આંક। જ્યારે આજે 348 દર્દીઓ જેમણે કોરોનાને માત આપી છે, તો સાથે જે નવા પોઝિટિવ કેસનો આંક જે સામે આવ્યું છે, ચિંતાજનક આંકડો સામે આવ્યું છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 520 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 27 દર્દીના મોત નિપજ્યા છે, જ્યારે આજે પણ વધુ 348 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે રાજ્યનો કુલ મૃત્યુઆંક હવે 1253 થઈ ગયો છે, જ્યારે કુલ કોરોનાના નવા કેસ 520 નોંધાયા છે, મૃત્યુઆંક પણ સતત વધતો જઈ રહ્યો છે। આજે વધુ 27 દર્દીના મોત નિપજ્યા છે, જ્યારે આજે 348 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે આજે પણ સૌથી વધુ પોઝિટિવ કેસો છે અમદાવાદમાં નોંધાયા। 69 દર્દી જે હાલ વેન્ટિલેટર પર છે, 6080 દર્દીઓ જે હાલ સ્ટેબલ હોવાની વિગતો છે તે સામે આવી છે। રાજ્યની હાલની જે પરિસ્થિતિ છે, છેલ્લા 24 કલાક દરમિયાન નવા 520 નવા પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 27 દર્દીના મૃત્યુ નિપજ્યા છે,
348 દર્દીઓ છે જેમણે કોરોનાને માત આપી છે. 69 દર્દી વેન્ટિલેટર ઉપર છે. 6080 દર્દીઓ જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આજે પણ અમદાવાદમાં જ સૌથી વધુ નવા 330 પોઝિટિવ કેસ નોંધાયા. સુરતમાં નવા 65 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં નવા 44 પોઝિટિવ કેસ નોંધાયા છે. પાટનગર ગાંધીનગરમાં નવા 16 પોઝિટિવ કેસ નોંધાયા. ભરૂચમાં નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં આજે પણ સૌથી વધુ 330 પોઝિટિવ કેસ નોંધાયા. રાજ્યમાં 520 કેસમાંથી માત્ર 330 કેસ જે અમદાવાદના સામે આવ્યા છે. કોરોના વાયરસની મહામારીને કારણે રાજ્યમાં સ્કૂલો તો બંધ છે, પરંતુ અમુક શાળાઓએ વાલીઓ પાસેથી ફીના ઉઘરાણા શરૂ કર્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે ભુજના વાલીઓ સાથે વાતચીત કરી તેમના મંતવ્ય જાણ્યા હતા. વાલીઓનું કહેવું છે કે જો સ્કૂલો બંધ છે તો ફી કેમ માંગવામાં આવે છે? સ્કૂલો શરૂ થાય પછી વાલી ફી ભરવા માટે તૈયાર છે. લોકડાઉન પછીના સમયગાળા દરમિયાન લોકોને શિક્ષણ ફીનો મુદ્દો સતાવી રહ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા આજે ભુજ શહેરના નાગરિકોની મુલાકાત લેવામાં આવી હતી. ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો શિક્ષણનો મુદ્દો ચરમસીમાએ છે. ત્યારે શું કહેશો? આમાં આ લોકો ફીઝ માંગે છે અને જે હિસાબે ગવર્મેન્ટે કીધું છે કે ભાઈ ફીઝ હમણાં આપવાની ને આમાં છે નહીં, તો આ લોકોને વિચાર કરવો જોઈએ. ફીઝ લેવામાં આવે તો કંઈક તો એ લોકોને કરી આપવું જોઈએ. એ લોકોને એક ભેગા બધા પૈસા જોઈએ છે, તો બધાની પરિસ્થિતિ નથી હોતી એક ભેગા આપવાની, તો એ લોકોને કંઈ રાહત આપવી જોઈએ. અનેક નાગરિક સાથે પણ વાત કરશું. ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો આપનો સન પણ ત્યાં અભ્યાસ કરે છે, અત્યારે શું મુદ્દો છે? આમ જોઈએ ને તો પહેલી વાત એ છે, મારું બાળક 9th છે એટલે સમજીએ કે ઓનલાઈન ભણી શકે. પણ ધારો કે બધા બાળકોની વાત કરીએ તો 1 to 5th સુધીના સ્ટુડન્ટો જે ઓનલાઈન ન સમજી શકે. તો કોરોનાને કારણે આ વર્ષે રાજકોટમાં યોજાતો લોકમેળો રદ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. માત્ર લોકમેળો જ નહીં પણ જન્માષ્ટમી પર રાજકોટમાં યોજાતા 100 જેટલા ખાનગી મેળાને પણ મંજૂરી નહીં મળે. રાજ્ય સરકાર આ અંગે સત્તાવાર જાહેરાત કરશે. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત 50 વર્ષ બાદ લોકમેળો રદ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે રેસકોર્સ મેદાનમાં યોજાતો લોકમેળામાં અંદાજિત 10 લાખ લોકો મેળાનો આનંદ લેતા હોય છે. ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે સરસપુરમાં ભગવાનનું મામેરું તૈયાર કરી દેવામાં આવ્યું. આ વખતે ભક્તો મામેરાના દર્શન મીડિયા મારફતે જ કરી શકશે. કોરોનાની મહામારીને લઈને ભક્તો માટે મામેરું ખુલ્લું મૂકવામાં નહીં આવે. સાદગીપૂર્વક મામેરું આ વર્ષે યોજવામાં આવ્યું છે. અત્યારે બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા, આગળ આપ જોતા રહો સીધો સંવાદ સહયોગી જિજ્ઞાસા સાથે. નમસ્કાર.